પરફેક્ટ માપ સાથે નવી રીતે ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો. આ કાચી કેરીનો છુંદો ઇન્સ્ટન્ટલી બની જશે. ના તડકા રાખવાની ઝંઝટ, ના ચાસણી બનાવવાની ઝંઝટ. પરફેક્ટ માપ સાથે રસાદાર છુંદો બનાવીશું. આખા વર્ષ માટે કેરીનો છુંદો સ્ટોર કરી શકો છો. જો એકવાર આવી રીતે બનાવશો તો ક્યારેય તમે છુંદાને ઉપર તમારે ફૂગ નહીં વળે. એવો સરસ તમારે સુપર ટેસ્ટી આ છુંદો બનશે. મેં અહીંયા વજનમાં 500 ગ્રામ રાજાપુરી કેરી લીધેલી છે. જો તમારે આખું વર્ષ માટે સ્ટોર કરવી હોય તો તમારે રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવો જોઈશે. ખૂબ જ સરસ રાજાપુરી કેરીનો છુંદો સુપર બને છે અને ટેસ્ટ પણ એનો ખૂબ જ સરસ આવે છે. હવે આપણે રાજાપુરી કેરીને ઉપરથી ડીટીયાનો ભાગને કાપી લઈશું. છીલડિયાની મદદથી આપણે છાલને રિમૂવ કરી લેવાની છે. મેં અહીંયા સરસ રીતે છાલને રિમૂવ કરી લીધી છે. હવે આપણે ખમણીની મદદથી સરસ રીતે આપણે છીણને તૈયાર કરી લઈશું. આ કેરીનો છુંદો નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવશે અને આખા વર્ષ માટે તમે સ્ટોર પણ કરી શકો છો. ઉપર જરા પણ તમારે ફૂગ નહીં વળે. કેરીનો છીણ આપણું સરસ રીતે તૈયાર છે. છીણને હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ આપણે 1/2 ચમચી હળદર એડ કરીશું અને 1 ચમચી નિમક એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હળદર અને મીઠામાં કેરી આપણી સરસ રીતે કવર થઈ ગઈ છે. હવે ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ કરવા માટે છોડી દઈશું. 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ઉપરથી કેરીનું પાણી આપણું તૈયાર છે. આ પાણીને આપણે બિલકુલ કાઢી નથી નાખવાનું. આ પાણીને આપણે અંદર જ રાખીશું. મેં અહીંયા એક પેન લીધેલું છે. પેનમાં આપણે કેરીનું છુંદો જે છીણ બનાવ્યું છે એને આપણે એડ કરીશું. ત્યારબાદ મેં વજનમાં 500 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. થોડી થોડી ખાંડ એડ કરતા જઈને સરસ રીતે ખાંડને આપણે મેલ્ટ કરી લઈશું. એકારે બધી જ ખાંડ આપણે બિલકુલ એડ નથી કરવાની. થોડી થોડી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. છે ને એકદમ ઇઝી માપ. 500 ગ્રામ કેરી સાથે આપણે 500 ગ્રામ ખાંડ એડ કરવાની છે. કોઈ પણ જાતની ઝંઝટ વગર 15-20 મિનિટમાં જ આપણો કેરીનો છુંદો તૈયાર થઈ જશે. આ છુંદાને તમે થેપલા સાથે અથવા જમવામાં રોજ તમે એન્જોય કરી શકો છો. તમે ખાંડની જગ્યાએ ખાંડને દળીને તેનો ઉપયોગ પણ કરી શકો છો. તેમાં તમારે થોડી ઓછી મહેનત લાગશે. આવી જ રીતે થોડી થોડી કરીને આપણે બધી જ ખાંડને એડ કરી દઈશું. મેં અહીંયા બધી જ ખાંડને સરસ રીતે એડ કરી દીધી છે. હવે આપણે સતત હલાવતા રહીશું. 5 મિનિટ સુધી હલાવવાથી ખાંડ આપણી સરસ રીતે મેલ્ટ થઈ જશે. ખાંડ આપણી સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું. મેં અહીંયા ગેસની ફ્લેમને ચાલુ કરી દીધી છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો જ રાખવાની છે. હાઈ બિલકુલ નથી રાખવાની. મીડિયમ ગેસ ઉપર જ આપણે કેરીના છુંદાને કૂક કરીશું. જો હાઈ હશે તો જે આપણે ખાંડ બનાવી છે એ ખાંડના ક્રિસ્ટલ પડી જશે. આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. લગભગ આપણે આ પ્રોસેસ 10 મિનિટ માટે કરવાની છે. એક તારની ચાસણી આવી જાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરીશું અને આખા વર્ષ માટે તમે સ્ટોર પણ કરી શકશો. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મેક ટેસ્ટ કિચનને લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા, સાથે સબસ્ક્રાઇબનું બટન જરૂરથી દબાવજો નવી નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. 10 મિનિટ જેવું થઈ ગયું છે. ગેસની ફ્લેમને હવે આપણે બંધ કરી દઈશું અને ચેક કરી લઈશું. એકદમ સરસ રીતે આપણો છુંદો તૈયાર છે.
તમે જોઈ શકો છો એક તાર જેવી ચાસણી આપણી તૈયાર છે। જો આવી રીતે એક તાર બને તો આપણો છુંદો એકદમ સરસ રીતે કમ્પ્લીટ છે। છુંદાને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા 4-5 લવિંગ લીધેલા છે તે એડ કરીશું અને 2 નાના તજના ટુકડા એડ કરીશું। જો તમે ઈચ્છો તો તજ અને લવિંગને તમે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને પણ એડ કરી શકો છો। તજ અને લવિંગનો ટેસ્ટ આ છુંદામાં ખૂબ જ સરસ આવશે। ઓછી મહેનતમાં અને ફટાફટ બની જતો કાચી કેરીનો છુંદો આપણો તૈયાર છે। તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો છુંદો તૈયાર છે। એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું જેથી એકદમ સરસ રીતે આપણા છુંદાનો કલર આવે। જો તમે ના એડ કરવા માગતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર જ એડ કરવાનો છે। રસાદાળ કેરીનો છુંદો આપણો તૈયાર છે। મેં અહીંયા એક કાચની બરણી લીધી છે। કાચની બરણીમાં આપણે છુંદાને એડ કરી દઈશું। થેપલા સાથે એન્જોય થાય તેવો એકદમ રસાદાળ છુંદો આપણો તૈયાર છે। તમે પણ એકવાર ચોક્કસ કરી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે। એવી જ રીતે મેં અહીંયા ચટણી વગરનો પણ છુંદાને તૈયાર કરી લીધો છે। એ છુંદાને પણ આપણે બરણીમાં એડ કરી દઈશું। ઓછી મહેનતમાં અને ફટાફટ બની જતો છુંદો આપણો તૈયાર છે અને બધાને ખૂબ જ ભાવશે। ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। થેન્ક યુ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ।